नमस्कार दोस्तों, आपनों स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय माता दी। हूँ शास्त्री महेश भाई करियाल भट्ट, फरी एक बार आप वच्चे उपस्थित थयो छो नवसारी लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन नी अंदर। आज नो पंचांग अने राशि भविष्य नी माहिती आपता पहला परमात्मा नु ध्यान धरी लईए। नीलांजना समाभासम रविपुत्र यमाग्रजम छाया मातंद संभूतम दन्नमामि शनिश्वरम रिम शनिश्चराय नमः नमस्कारं च नमस्करोमि। तो आज छे 20 फेब्रुआरी 2021 अने वार छे शनिवार। महा महीनो चाली रह्यो छे। महा महीनानी शुक्ल पक्षनी आज अष्टमीयाम एटले के आठम तिथि छे। आजनो नक्षत्र रोहिणी नक्षत्र छे। योग छे वैद्युति योग अने करण छे बालक करण। આજની ચંદ્ર રાશિ છે ઋષભ અને આજની સૂર્ય રાશિ છે કુંભ। એટલે કે આજે જે કોઈ પણ બાળકો જન્મ લેશે એનું ઋષભ રાશિ ઉપરથી આપ નામ રાખી શકો એમ છો। ઋતુ ચાલી રહી છે શિશિર, આયન છે ઉત્તરાયણ અને વિક્રમ સંવત છે 2077। તો આ તો આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મેષ રાશિ। મેષ રાશિની અંદર સ્વાસ્થ્ય સારું રહેશે, રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું રહેશે, વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે। એવા લોકો કે જે અત્યાર સુધી એકલા છે તે આજે કોઈક ખાસ વ્યક્તિને મળવાની સંભાવના ધરાવી શકે એમ છે। આપના માટે આજના ઉપાયો, દાદા દાદી અને વૃદ્ધોની સેવા કરી પોતાના પ્રેમી જોડાને સમાવશ્ય બનાવો। ત્યારબાદ વૃષભ રાશિ, સારા જીવન માટે તમારા સ્વાસ્થ્ય અને સમગ્રતા વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો। ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો। પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો। લોકો જો સમસ્યા સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર ન થવા દો। આપના માટે આજના ઉપાયો, મની પ્લાન્ટને પાણી આપો। ત્યારબાદ વાત કરીશું મિથુન રાશિની। જો મિથુન રાશિની વાત કરવામાં આવે તો તમારી જાતને આજે સામાન્યપણે 6 કરતાં વધારે ઉર્જાવાળા મહેસૂસ કરો તો વધારાના કામો તમારી પર બોજ રાખશે નહીં તો તમને આજે બોજનો સામનો કરવો પડી શકે એમ છે। થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો। આજે કોઈની મદદ વગર તમે પોતાના ધન કમાવા માટે સક્ષમ હશો। આપના માટે આજના ઉપાયો, મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચડાવીને પોતાના ઈષ્ટદેવની પૂજા કરો। ત્યારબાદ કર્ક રાશિ, તમારો મૂડ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો। તમારા માતૃપક્ષ તરફથી આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે। શક્ય છે કે નાની અથવા તો મામા તરફથી આજે તમને મદદ મળી શકે એમ છે। જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય, પછી ભલે તમે તેમને ખુશ કરવા માટે ગમે તે કરો। આપના માટે આજના ઉપાયો, જો આપના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે કુટુંબના સભ્યોની ખુશી વધારવા માટે કાળા કાંસાના સિક્કાને પાણીમાં પધરાવો। હવે વાત કરીશું સિંહ રાશિની। જો સિંહ રાશિની વાત કરવામાં આવે તો કોઈક આજે તમારો મૂડ બગાડી શકે એમ છે, પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો। આ વ્યર્થની ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફો આપી શકે એમ છે। આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાના કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડી શકે એમ છે। આપના માટે આજના ઉપાયો, સારા સ્વાસ્થ્યનો આનંદ લેવા માટે પોતાના ઘરનો મધ્યભાગ સાફ રાખો અને સ્વચ્છ રાખો। મધ્યભાગ જેને બ્રહ્મસ્થાન પણ કહેવામાં આવે છે એ હંમેશા સાફ અને ચોખ્ખો હોવો જોઈએ। ત્યારબાદ કન્યા રાશિ, દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ, નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહીની સાથે જળવાઈ રહેશે। આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખશે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂળમાં હશો। અન્યોની દખલ સંઘર્ષ પેદા કરી શકે છે, માટે આજે સંઘર્ષ ના પેદા થાય તેવા પ્રયત્નો કરજો। આપના માટે આજના ઉપાયો, પ્રેમ સંબંધો વધારે મજબૂત કરવા માટે કૂતરા અથવા તો કૂતરાના બચ્ચાને દૂધ પીવડાવો। ત્યારબાદ તુલા રાશિ, કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે। આજે તમે કોઈક અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે એમ છે, જેને લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે। આપના માટે આજના ઉપાયો, જો ઉપાયની વાત કરવામાં આવે તો ઘરેલુ જીવન માટે લોબાન અગરબત્તી ધૂપ પ્રગટાવવું સારું રહેશે। ત્યારબાદ વૃશ્ચિક રાશિ, જો વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ છે। આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ, પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવવામાં સક્ષમ ના થઈ શકો,
તમારા પરિવારના કલ્યાણ માટે સતત મહેનત કરતા રહો। આપના માટે આજના ઉપાયો, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું તે તમારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે। ત્યારબાદ ધનરાશિ, તમારું સ્મિત હંમેશા સામે સંકટે મોચક જેવું કામ કરશે। પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે। તેમની સલાહ તમને આર્થિક સ્થિતિમાં સુધારામાં મદદ કરશે। ખોટો સમય કશુંક ખોટું ન બોલાઈ જાય તેની તકેદારી રાખજો। તમે જેને ચાહો છો તેને ઠેસ ના પહોંચે તેની તકેદારી રાખજો। ખાસ કરીને ઉદાર પ્રેમ માટે તમને વર્તન મળવાની શક્યતા છે। આપના માટે આજના ઉપાયો, તમારા ઘરની અંદર ગંગાજળનો ઉપયોગ કરો, ઘરની અંદર ગંગાજળ છાંટો। ત્યારબાદ મકર રાશિ, જો મકર રાશિની વાત કરવામાં આવે તો તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે। વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખજો। આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે, તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કા તમારું વોલેટ ખોવાઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। બેદરકારીના કારણે કેટલુંક નુકસાન ચોક્કસપણે થશે। તમારા સંબંધિત મુલાકાત તમારી વિચાર કરતાં ઘણી સારી હશે। આ હતો આપના માટે આજનો રાશિ ભવિષ્ય। હવે વાત કરીશું આપના ઉપાયની। જો આપના ઉપાયની વાત કરવામાં આવે તો કાસાનો દાન કરવાથી બુધના સકારાત્મક પ્રભાવને વધારવામાં મદદ થાય છે, જેથી તમારી આર્થિક વૃદ્ધિ થશે। કહેવાનો ભાવાર્થ છે, કાસાનું કોઈ પણ પ્રકારમાં તમે આજે દાન કરો। ત્યારબાદ કુંભ રાશિ, જો કુંભ રાશિની વાત કરવામાં આવે તો તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે। પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા માટે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે। દિવસની શરૂઆતમાં તમે આજે આર્થિક હાનિ થઈ શકે છે, જેથી કરી આખો દિવસ તમારો ચિંતાભર્યો જઈ શકે એમ છે। માટે આજે પરિવારની સલાહ લો અને કટોકટીના સમયમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરો। આપના માટે આજના ઉપાયો, ઓમ શુક્રાય નમઃ, જી હા, ઓમ શુક્રાય નમઃ 11 જાપ સવારે અને સાંજે કરો। ત્યારબાદ મીન રાશિ, જો મીન રાશિની વાત કરવામાં આવે તો તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો, આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે। મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે, કેમ કે એ સારું અને ખરાબ બંને જ વસ્તુ તમારા મગજ સુધી પહોંચાડે છે। તેથી જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરો અને તમારા મગજને આજે બગડવા ન દો। શક્ય હોય ત્યાં સુધી તમે આજે તમારા ભાઈ બહેનની મદદ લઈ શકો એમ છો। આપના માટે આજના ઉપાયો, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કાળા અને સફેદ રંગના મેળથી બૂટ પહેરો અને શક્તિશાળી નાણાકીય જીવન બનાવો। તો હતું આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ, અને આવતીકાલે પાછા મળીશું। ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી। સાથે જ થોડા દિવસનો ગેપ પડી ગયો હતો એ બદલ અમે માફી માંગીએ છીએ, અને ભવિષ્યમાં આવું ન થાય એના માટે અમે બહીદેરી આપવા માટે તૈયાર છીએ। તો જોતા રહેજો નવસારી લાઈવ। મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન, આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર, ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર। જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન।